ગુજરાતી કરવાનું પ્લાન છે તો તમારે પણ વાક્ય ગુજરાતી કરતા શીખવાનું છે જેથી કરીને આગળ જતા પ્રશ્ન જવાબ આવડે વાક્યનું ગુજરાતી કરતા અને ગુજરાતીનું હિન્દી કરતા પણ તમને આવડી જાય પાઠ ખૂબ જ સહેલો છે જો કોન્સમાં આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધી ખાલી જગ્યામાં લખી અને વાક્ય પૂરું કરવાનું છે ચિત્ર જોવાનું છે શેનું ચિત્ર છે મોર તો એને શું કરવાનું છે ખાલી જગ્યાની અંદર લખી નાખવાનું છે પછી ઈ જે વાક્ય બન્યું ઈ જ વાક્ય દુધિયા લેમાં લખવાનું છે અને જે જગ્યા ઉતરે છે નીચે છે એમાં આપણે ગુજરાતી લખી નાખશું અક્ષર નાના કરશો તો સરસ રીતે ગુજરાતી સમાઈ જશે તો ચાલો પહેલા આપણે એના શબ્દ આપો જોઈએ પાઠ 10 યોગો હે યોગો એટલે આ હે એટલે છે તો આવી રીતે ગુજરાતી થાય યોગો એટલે આ ગોહો એટલે તે જે વસ્તુ નજીક છે તેને આ કહીશું જે વસ્તુ દૂર છે તેને તે કહીશું પછી જો વસ્તુ બહુવચનમાં હોય તો તેને યે કહેવાય અને જો વસ્તુ દૂર હોય છતાં બહુવચનમાં હોય તો તેને આપણે વે કહીશું અને હે એટલે છે વાક્યનું પૂરું થતા એ શબ્દ લાગે જે ગુજરાતીમાં વાક્ય પૂરું થાય તો છે લાગે એવી રીતે હિન્દીમાં હે લાગે છે પછી એના શબ્દો છે પાઠને અનુરૂપ પેડ એટલે વૃક્ષ પુસ્તક એટલે પુસ્તક છાતા એટલે છત્રી કૌવા એટલે કાગડો ઔરત એટલે સ્ત્રી મેરા એટલે મારી મુજે એટલે મને તું એટલે તું કલમ એટલે પેન આજે જે શબ્દ વધારાના છે ગુજરાતી શીખવા માટે લખાયા છે તો તમે આ 12 કા આ જેટલા શબ્દ છે એ શબ્દનું ગુજરાતી અને હિન્દી તમારે બુકમાં લખવાનું છે એક શબ્દ ત્રણ વાર લખો જેથી કરીને ગુજરાતી ને શબ્દ પાકો થઈ જાય ચલો પાઠ સેલ છે સ્વાધ્યાય કોની અંદર યહ મોહે ઉદાહરણ આપ્યું છે યહ મોહે આ છાપેલું જાયકું છે એની નીચે ગુજરાતી લખી નાખો આ મોર છે પછી છે બીજું સિંહનું છે ચિત્ર યહ શું છે સી હે ન લખતા હોય તો કૌંસમાંથી ગોતો અને લખો પછી એને જેમ જ વાક્ય બનાવી નાખો ગુજરાતી છે આ સી છે પછી યહ પેડ હે તો એના જેવું જ યહ પેડ હે આ વૃક્ષ છે હવે એના પછી ચિત્ર શેનું છે તો કે છે પેન નું તો પેન ને હિન્દીમાં શું કહેવાય તો કે છે કલમ યહ કલમ હે યહ કલમ હે આ કલમ છે હિન્દી નું પૂર્ણ વિરામ આવું થશે ગુજરાતી નું પૂર્ણ વિરામ આવું થશે ખાસ યાદ રાખજો પછી ચિત્ર છે ગાંધીજી નું તો એમાં શું છે યહ ગાંધીજી હે યહ ગાંધીજી હે આ ગાંધીજી છે પછી છે યહ બંદૂક હે યહ બંદૂક હે બંદૂક નું ચિત્ર છે એટલે ગુજરાતી શું કરીશું આ બંદૂક છે હવે સામેનો પાઠ જુઓ એનું કરાવું છું પહેલા ખાલી જગ્યામાં એક જ શબ્દ મૂકજો નીચે આખો વાક્ય લખજો અને જે લાઈન લાઈન છે એની ઉપર એનું ગુજરાતી લખી નાખજો યહ છાતા હે આ છત્રી છે પછી ચિત્ર પતંગ નું છે યહ પતંગ હે આ પતંગ છે યહ પુસ્તક હે બીજી વાર લખું યહ પુસ્તક હે આ પુસ્તક છે યહ નું આ થઈ ગયું હે નું છે બરાબર યહ ગુલાબ હે આ ગુલાબ છે યહ નું આ ગુલાબ ગુલાબ છે નું હે નું છે યહ કૌવા હે યહ કૌવા હે ચિત્ર છે કાગડા આ કાગડો છે યહ ઔરત હે જો ઔરત નું ચિત્ર નો પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં યહ ઔરત હે તો આપણી ખાલી જગ્યા આવડવી જોઈએ આ સ્ત્રી છે હિન્દી નું પેપર હોય તો લગભગ હિન્દી માં જ લખવાનું હોય છે પણ જો ગુજરાતી કરવાનું પૂછ્યું હોય તો આપણે લખવાનું છે આ સ્ત્રી છે આવી રીતે આ 12 12 વાક્યો ગુજરાતી ની નીચે જે જગ્યા આપી છે એમાં તમારે લખી રાખવાનું છે અને રફ બુક ની અંદર પ્રેક્ટિસ માટે આ બધા વાક્યો એકવાર લખવાના છે અહીંયા આપણો 10મો પાઠ પૂરો થાય છે અસ્તુ